તો આપ કાર્લ માર્ક્સ વિશે એમનો ઇતિહાસ વિશેનો એમનો દ્રષ્ટિકોણ શું છે એના ઉપર થોડો પ્રકાશ પડો. બિલકુલ. હવે શું કહ્યું, કાર્લ માર્ક્સ એવું એક વ્યક્તિત્વ છે કે એનાથી માત્ર ઇતિહાસ જ પ્રભાવિત નથી પણ મોટાભાગની જે આર્ટ્સની જે વિદ્યાશાખાઓ છે એમાં તમે સમાજશાસ્ત્રી, એટલે માર્ક્સ પોતે મૂળ સોશિયોલોજીસ્ટ હતો, એ સમાજશાસ્ત્રી હતો, એનાથી પ્રભાવિત છે પોલિટિકલ સાયન્સ. આપણે જોઈએ છીએ કે આખા વિશ્વમાં કાર્લ માર્ક્સના જે વિચારો છે એના પાયા ઉપર માર્ક્સવાદી પક્ષો પણ સ્થપાયા છે. ચીન હોય, રશિયા હોય, ભારતમાં પશ્ચિમ બંગાળમાં વર્ષો સુધી હતો એમ. એ પછી ઇતિહાસ ઉપર એની અસર છે. ઇવન સાહિત્યમાં પણ માર્ક્સના દ્રષ્ટિકોણથી લેખન કરવાવાળા, સર્જન કરવાવાળા અને સંશોધન કરવાવાળા સાહિત્યકારોની આખી એક મોટી ફોજ છે એમ. તો એ માર્ક્સનો એ સમાજ વિજ્ઞાન ઉપર બહુ જ મોટો પ્રભાવ છે. મૂળ તો એ જર્મનીનો હતો. 1813માં એનો જન્મ થયો અને 1883માં એનું મૃત્યુ થયું. લગભગ અંદાજે આટલા વર્ષ એ માણસ જીવ્યો હતો, 70 વર્ષ જીવ્યો હતો. ઘણા બધા પુસ્તકો લખ્યા. એ પુસ્તકમાં એક ફેમસ પુસ્તક ધ જર્મન આઇડિયોલોજી, પછી એક કમ્યુનિસ્ટ મેનિફેસ્ટો 1848માં જે રચાયું, એ પછી દાસ કેપિટલ જેને આપણે ગુજરાતીમાં પૂંજી અથવા મૂડી કહીએ છીએ 1867માં એનો પહેલો ભાગ બહાર પડ્યો. પછી બાકીના બે ભાગ છે એના મિત્ર માઇકલ એંગલ્સ, એને 1883માં એને સંપાદિત કર્યા હતા. એ કાર્લ માર્ક્સ એક વિરાટ વ્યક્તિત્વ, એક બહુ મોટું વ્યક્તિત્વ, અને એણે ઇતિહાસને જોવાનો આપણને એક નવો અને જુદા પ્રકારનો એક નોખો અભિગમ એણે આપ્યો છે એમ. એણે એક વાત પાયાની વાત કરી છે કે કોઈપણ જે સમાજ હોય છે અથવા પેલી વ્યવસ્થા હોય છે ઉત્પાદન, તો ઉત્પાદનની વ્યવસ્થામાં 4 બાબતો જરૂરી હોય છે. એક જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. પણ તમે જ્યારે એ ઉત્પાદનની પ્રક્રિયામાં જ્યારે કોઈને શ્રેય આપવાનો હોય છે ત્યારે જમીન, મૂડી અને આ બધાને નિયોજનને મહત્ત્વ આપો છો, શ્રમને એટલું બધું મહત્ત્વ આપતા નથી. એટલે લેબરને જે મહત્ત્વ મળવું જોઈએ એ લેબરને મહત્ત્વ નથી મળતું એમ. અને એટલા જ માટે કમ્યુનિસ્ટ મેનિફેસ્ટો જ્યારે રચાયો 1848માં ત્યારે એનું પહેલું જ વાક્ય માઇકલ એન્જલ્સ અને કાર્લ માર્ક્સે મૂકેલું કે જગતના કામદારો તમે એક થાઓ, તમારે કશું જ ગુમાવવાનું નથી સિવાય કે તમારી ગુલામીની ઝંઝીરો, જ્યારે જીતવા માટે તમારી સામે આખું જગત પડેલું છે એમ. એટલે શ્રમજીવીઓ, લેબરર્સ અથવા મજૂરો જે છે, ખેતમજૂરો, એને આ ઇતિહાસમાં અથવા ઉત્પાદનની પ્રક્રિયામાં લાવવો જોઈએ. કારણ કે જે ઉત્પાદનની પ્રક્રિયામાં જે ડોમિનન્સ કરે છે એ સમાજ ઉપર પણ વર્ચસ્વ ભોગવે છે એમ. એટલે માર્ક્સે આ પ્રકારની વાત કરી એમ. પછી એને બીજી એક સરસ વાત કરી કે માર્ક્સ જ્યારે હતો એ પહેલાં સમાજ વ્યવસ્થા જે હતી એ વર્ગના સંદર્ભમાં, ક્લાસના સંદર્ભમાં 3 વિભાગમાં વહેંચાયેલી હતી. ઉપલો વર્ગ, મધ્યમ વર્ગ અને નીચલો વર્ગ, આ 3 વર્ગો સમાજમાં મોટે ભાગે હતા. અને એ જે વર્ગ વિભાજન જે આખું હતું એ એમની પાસે આર્થિક ઉપાર્જનના સાધનો કે સોર્સિસ કેવા પ્રકારના હતા એને આધારે થયેલું હતું. પણ માર્ક્સે જે આખું ઇતિહાસનું ચિંતન જે આપ્યું અથવા એનું સમાજ વિજ્ઞાનનું જે ચિંતન છે એ ચિંતનમાં એને પાયાની વાત એ કરી કે કોઈપણ જે સમાજ હોય છે એ સમાજમાં 3 વર્ગો નથી હોતા પણ માત્ર 2 જ વર્ગો હોય છે. અને 2 વર્ગો કયા વર્ગો હોય છે? એક તો હેવ્સ અને બીજું હેવ નોટ. હેવ્સ એટલે કે જેની પાસે કંઈક છે એ, અને હેવ નોટ એટલે જેની પાસે કશું નથી એવું. એને સારી ભાષામાં આપણે કહેવું હોય તો સમાજનો સંચિત વર્ગ એટલે કે હેવ, અને સમાજનો વંચિત વર્ગ કે હેવ નોટ, આ 2 વર્ગો જે હોય છે એમ. હવે હોવું એટલે એની પાસે સંપત્તિ છે, એની પાસે અધિકારો છે, એની પાસે ઉત્પાદનના સાધનો છે, જમીન છે, મૂડી છે, આવો વર્ગ છે એમ. બીજો વર્ગ જે છે એની પાસે કશું જ નથી એમ. તો જે વર્ગ પોતાની પાસે આ બધી વસ્તુઓ છે એ વસ્તુ ઉપર પોતાનો એક લોખંડી કબજો અથવા એક અધિકાર એ રાખવા માગે છે એમ. અને જે વર્ગ પાસે કશું જ નથી એ જે વર્ગ છે એ આવી બધી જે બાબતો છે મેળવવા માગે છે, રાજકીય અધિકારો માગે છે, એ ઉત્પાદન ઉપર અધિકારો માગે છે, એ જમીન ઉપર, આ ટૂંકમાં એ કંઈક મેળવવા માટે, કંઈક પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરે છે. પેલો છોડવા નથી માગતો, આ વર્ગ કંઈક પ્રાપ્ત કરવા માગે છે. એટલે શું થાય છે, બંને વચ્ચે સંઘર્ષ થાય છે એમ. અને સંઘર્ષ જે થાય છે એ સંઘર્ષને કાર્લ માર્ક્સે નામ આપ્યું છે વર્ગ સંઘર્ષ, જેને અંગ્રેજીમાં ક્લાસ સ્ટ્રગલ એમ કહે છે એમ. અને એનું એક વાક્ય પણ સરસ છે કે ઓલ ધ હિસ્ટ્રી ઓફ વર્લ્ડ ઇટ ઇઝ અ હિસ્ટ્રી ઓફ ક્લાસ સ્ટ્રગલ. જગતનો બધો જે ઇતિહાસ છે એ માત્ર ને માત્ર વર્ગ સંઘર્ષનો ઇતિહાસ છે. અને વર્ગ સંઘર્ષ વગર ઇતિહાસ શક્ય નથી. પણ આ બધું જે છે આત્યંતિક આખી બધી વાતો છે, માર્ક્સનું જે આખું દર્શન જે છે એ વાંચવા માટે, સાંભળવા માટે, કોઈને પ્રબોધવા માટે બહુ સરળ છે એમ. પણ એની અમલીકરણ જે છે, એની એપ્લિકેબિલિટી જે છે એ એટલું સરળ નથી. અને આપણે જોઈએ છીએ કે એના મોડેલ ઉપર, એના વિચારોના મોડેલ ઉપર આખી રશિયામાં આપતો ઇતિહાસના એક સારા અધ્યાપક છે, 1917માં ક્રાંતિ થઈ તો એ મોડેલ ચાલી ન શક્યું. 90માં તમે જુઓ છો કે સામ્યવાદનું પતન થાય છે અને એ થઈ જાય છે. ચીનમાં પણ આખું એક જુદા પ્રકારની સામ્યવાદી વ્યવસ્થા જોવા મળે છે. આપણે ત્યાં પશ્ચિમ બંગાળમાં પણ વસ્તુ જોઈ શકો છો એમ. એટલે વિચાર અને વ્યવહાર એ બંને જે છે એ ચરિતાર્થ
નથી જતા. પણ મૂળ મુદ્દો છે, આપણો પાયાનું કહેવાનું એ છે કે માર્ક્સે ઇતિહાસને જોવા માટેનો એક નવો દ્રષ્ટિકોણ એને આપ્યો એમ. અને આપણે જેમણે કહ્યું પ્રમાણે કે હિસ્ટોરિકલ મટિરિયાલિઝમ અથવા તો ઐતિહાસિક ભૌતિકવાદ એ નામની એક વિચારધારા આપી અને એના ઉપરથી ઘણા બધા ઇતિહાસકારો તૈયાર થયા. આખી ઇતિહાસકારોની ફોજ જે માર્ક્સના વિચારોને ઇતિહાસમાં ઉતારવા માટે કટિબદ્ધ છે. યુરોપમાં તમે જોવા જાઓ તો ઈએચ કારની આપણે વાત કરી કે જેણે વોટ ઇઝ હિસ્ટ્રી એનો ગુજરાતી અનુવાદ પણ થયો છે ઇતિહાસનું મર્મ. અને રશિયન રેવોલ્યુશન ફ્રોમ લેનિન ટુ સ્ટેલિન 12 ભાગમાં એ માણસે પુસ્તક લખ્યું. અને એક અદ્ભુત ઇતિહાસકાર ઇયાજકાર એ બીજો ઇતિહાસકાર ઇપી થોમસન એને પણ રિસર્ચ મેથોડોલોજી વિશે એક પુસ્તક લખ્યું છે એમ. અને ભારતમાં તો અનેકની સંખ્યામાં માર્ક્સવાદી ઇતિહાસકારો છે. રોમિલા થાપોર હોય, ડીડી કોસાંબી હોય, આર એસ શર્મા હોય, બિપિન ચંદ્ર હોય, સુમિત સરકાર હોય, મૃદુલા મુખર્જી છે. તો એવા ઘણા બધા જે ઇતિહાસકારો છે માર્ક્સને કેન્દ્રમાં રાખી એના આઈડિયોલોજી એની વિચારધારાને કેન્દ્રમાં રાખી અને લોકો ઇતિહાસને જોવા માટેનો પ્રયત્ન કરે છે. અરુણભાઈ, બધા જ ઇતિહાસકારો, બધા ઘણા બધા ઇતિહાસકારો છે, નામાંકિત મોટા મોટા ઇતિહાસકારો છે, બધાની વ્યાખ્યાને અથવા તો એ ઇતિહાસને શું સમજે છે એવું તો આપણે એક કલાકની અંદર ન કહી શકીએ. પણ મને ખ્યાલ છે કે આપની ઉપર ઈએચ કારનો બહુ જ પ્રભાવ છે. ઘણી વખત આપની રૂમની અંદર પણ ઈએચ કારની કોઈને કોઈ લાઈનો લખેલી હોય છે. તો ઈએચ કાર અને ઇતિહાસ વિશેની એની સમજણ વિશે બહુ જ ટૂંકમાં આપ જરા કંઈ કહેશો. હા, ઈએચ કાર એટલે એડવર્ડ હેલેટ કાર એમ. બેઝિકલી ઇતિહાસકારનો તો પાછળથી ઇતિહાસમાં આવે છે, પણ ઘણી બધી સંસ્થાઓમાં ઘણી બધી એજન્સીઝ સાથે કામ કરી અને માણસ આગળ વધેલો છે. અહીં ઇતિહાસના અધ્યાપકો જે કોઈ સાંભળતા હશે, વિદ્યાર્થીઓ જે સાંભળે છે, એને વધારે તો કશું કહેવાની જરૂર નથી. પણ હમણાં મેં વાત કરી પ્રમાણે ઇતિહાસનો અભ્યાસ એના શરૂઆતના જે 10-12 પાનાઓ છે એમાં ઈએચ કાર વિશે રાજકુમાર હંસે એક નોટ્સ લખી છે એમ કે કાર કોણ હતો અને ઇતિહાસ લેખનને એનું પ્રદાન શું છે. વધારે કંઈ નહીં, પણ આટલું એક વાંચો એમ તો એક ઇતિહાસકાર કયા સંજોગોમાં કેવી રીતે કામ કરે છે એનું બેસ્ટ એક્ઝામ્પલ આપણને જાણવા મળે એમ. કાર મૂળ બ્રિટિશ હતા અને એમણે આખો જે પ્રયત્ન કર્યો છે એ રશિયન રિવોલ્યુશન એમણે લખ્યું. હમણાં જ મેં કહ્યું પ્રમાણે રશિયન રિવોલ્યુશન ફ્રોમ લેનિન ટુ સ્ટેલિન એટલે લગભગ એ કંઈક ગાળો 15 વર્ષથી વધારે ગાળો નથી, 1917 થી 1932 સુધીનો. અને એમાં 12 ભાગમાં એમણે આ પુસ્તક લખ્યું છે એમ. અને સૌથી અગત્યનું એમણે જે ટ્રેવેલિયન વ્યાખ્યાનો આપ્યા હતા ઇંગ્લેન્ડમાં એમાંથી જે પુસ્તક તૈયાર થયું 5 વ્યાખ્યાનોનું. આજે તો વ્યાખ્યાનમાળાઓ એક ભૂતકાળ જેવું બની ગયું છે, પણ એ જમાનામાં એ વ્યાખ્યાનમાળાઓ ચાલતી હતી. તો એ વ્યાખ્યાનોમાંથી ઇતિહાસ વોટ ઇઝ હિસ્ટ્રી એ નામનું પુસ્તક થયું અને લગભગ જગતની કદાચ 10 થી 12 ભાષાઓમાં એનો અનુવાદ થયો છે. આપણે તે હિન્દીમાં પણ થયો છે, બંગાળીમાં પણ થયો છે, પંજાબીમાં, મલયાલમમાં થયો છે, મરાઠીમાં થયો છે, ગુજરાતીમાં પણ થયો અને યુરોપની ઘણી બધી ભાષાઓમાં પણ એનો અનુવાદ થયો છે. એનું એક સરસ વિધાન છે કે હિસ્ટ્રી ઇઝ એ અનએન્ડિંગ ડાયલોગ બિટવીન પાસ્ટ એન્ડ પ્રેઝન્ટ. એટલે ઇતિહાસ શું છે કે ભૂતકાળ અને વર્તમાન આ બંને વચ્ચે વણથંભ્યો સંવાદ છે એમ. એ સંવાદ ચાલ્યા જ કરે છે. આ કારની જે વ્યાખ્યા છે એ સમજવા જે કારને પોતાને પણ સમજવા જેવા છે એમ. બહુ જ સીધી સાદી પરિસ્થિતિમાંથી એ માણસ આટલો એક મોટા ઇતિહાસકાર તરીકે આવ્યો છે એમ. એની જે નોંધપોથીઓ છે ને આ બધામાંથી જે ઇતિહાસકારો એ ચિત્ર ઉપસાયું છે એમ કે કેવી પરિસ્થિતિમાંથી એ માણસ કામ કરતો હતો. અત્યારે કેટલાય માણસો આપણે એમ કહે છે કે મારી પાસે સારા કાગળ હોવા જોઈએ, સારી પેન હોવી જોઈએ, સારું ટેબલ હોવું જોઈએ અને સારું વાતાવરણ હોવું જોઈએ તો હું સારું લખી શકું એમ. પણ આ બધું જે હોય તો એનાથી કંઈ વિચારો સારા આવવાની ગેરંટી નથી હોતી એમ. કારે તો પોતાની જે અનુભવ કથાઓ છે એમાં એવું લખ્યું છે એમ કે હું જે જગ્યાએ રહેતો હતો ત્યાં બાજુમાં રેલવે સ્ટેશન હતું એમ અને દિવસમાં લગભગ 15 થી 20 જેટલી ટ્રેનો ત્યાંથી નીકળે એમ. અને ટ્રેન ત્યાંથી નીકળે એટલે મારું છાપરું આખું જે છે ધણધણી ઉઠે એમ, બરાબર છે. એક બાજુ મારું જે ગીઝર છે એ અવાજ કરતું હોય, મારી જે કામવાળી છે એ કામવાળી આવન જાવન કરતી હોય અને બધાની વચ્ચે હું મારું કામ કરતો હતો એમ. અને કાર જે છે એ અદ્ભુત રીતે કામ કરતા હતા. એની જે સ્મરણ શક્તિ જે છે એટલી અદ્ભુત હતી એમ કે ટ્રેનમાં બેઠા હોય અને કોઈક વિચાર આવે છે પોતાના સંશોધનને લગતો અને કાગળ હાથમાં ન હોય તો ટ્રામની ટિકિટ પાછળ લખી લેતા હતા. રસ્તા ઉપર જતા હોય અને કોઈ વિચાર આવે અને વિચાર પોતાના મગજમાંથી છટકી ના જાય એટલા માટે કરિયાણાના બિલની પાછળ એ લખી લેતા હતા એમ. અને આવી રીતે માણસે બધા ચબરખીઓ બધે ગોઠવતા ગોઠવતા આ બધા પુસ્તકોનું એને સર્જન કર્યું છે એમ. એટલે આટલો એક દિગ્ગજ અને મોટો ઇતિહાસકાર એને ઇતિહાસ એ ભૂતકાળ અને વર્તમાન વચ્ચેનો એક વણથંભ્યો સંવાદ છે અને આ સંવાદ ચાલ્યા જ કરે છે. એટલે એને આપણે બીજી રીતે પણ કહી શકીએ કે આપણો જે વર્તમાન છે એ વર્તમાન રાતોરાત ઊભો નથી થયો, બરાબર છે. ઇતિહાસની અવગણના કરનારા માણસો કે ઇતિહાસને ચેલેન્જ કરવાવાળા લોકોએ આ એક વસ્તુ બહુ સ્પષ્ટપણે સમજી લેવા જેવી છે કે આ વર્તમાન જે છે આપણો એ રાતોરાત નથી ઊભો થયો, એ એક દિવસની પેદાશ નથી. વર્તમાન જે ઊભો છે એ ભૂતકાળના ખભા ઉપર ઊભો છે એમ. ભૂતકાળ હતો
અને ભૂતકાળમાંથી જેમ જેમ સમાજ પરિવર્તન થયું, સમાજ જે બદલાતો ગયો, એમ એમ ધીમે ધીમે આ આપણી જે સાંપ્રત જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા ઊભી થઈ છે. એટલે એક દિવસનું પેદાશ નથી એમ. એ તમે સાયન્સ અને ટેકનોલોજીની વાત કરો, રાજકારણની વાત કરો, રાજકીય સંસ્થાઓની તમે વાત કરો, આપણી સમાજ વ્યવસ્થાની વાત કરો, આપણા અર્થકારણની વાત કરો કે આપણી સંસ્કૃતિની વાત કરો, એ જે બદલાતી બદલાતી આજે એક સારી પરિસ્થિતિમાં પહોંચ્યું હોય, બરાબર છે, આપણે વિશ્વ સમાજની એક યુનિવર્સલિઝમની જે વાત કરતા હોય, તો આ એક દિવસનું પરિણામ નથી એમ. મને એમ લાગે કાલ ઈએચ કારની જે આખી વાત છે એની ફલશ્રુતિ આ શબ્દોમાં આવી જાય છે. અરુણભાઈ, ઘણા બધા મહત્ત્વના ઇતિહાસકારો અને એમની ઇતિહાસ વિશેની સમજણ, એમની ઇતિહાસ વિશેની વ્યાખ્યા, એની ઉપર આપણે ચર્ચા કરી. આપ પણ ઘણા સમયથી ઇતિહાસની અંદર ખેડાણ કરી રહ્યા છો, આપ પણ યુવા ઇતિહાસકાર છો એવું હું માનું છું. આપની ઇતિહાસની વ્યાખ્યા અથવા તો આપની ઇતિહાસની સમજણ શું છે એ આપ જરા ટૂંકમાં કહેશો? હા, એ ધન્યવાદ હસમુખભાઈ, તમે વારંવાર યુવા ઇતિહાસકાર તરીકે મને સંબોધો છો, એટલે આવા બધા વખાણ થતા હોય, ઉદારતાપૂર્વક જ્યારે પરિચય અપાતો હોય ત્યારે કોઈ પણ માણસને ગમે. હવે આમ તો તમે જોવા જાઓ કે મારી નહીં એમ, પણ ઇતિહાસનો થોડો ઘણો જે પરિચય હોય એ માણસની પણ પોતાની એક વ્યાખ્યા હોય. હું જ્યારે TYBAમાં ભણતો હતો અને આ બધાને વાંચતો હતો, અમુક પાઠ્યપુસ્તકો કે ગુજરાતી પુસ્તકો, ત્યારથી પણ અમુક વ્યાખ્યાઓ ઇતિહાસની આપણા દિમાગમાં ગભરાતી હતી એમ. હવે હમણાં જ મેં વાત કરી, આમ તો આ બધું બોલતા હોય છે ત્યારે જે બોલવાવાળો જે માણસ હોય છે, વક્તા જે હોય છે, એ પણ પોતાનો અભિગમ એમાં સાયલેન્ટલી દાખલ કરતો હોય છે એમ. એટલે ઇતિહાસની મારી વ્યાખ્યાના સંદર્ભમાં હું એટલું કહું કે ભાઈ, હિસ્ટ્રી અથવા ઇતિહાસ જે છે, હિસ્ટ્રી ઇઝ અ કમ્પ્લીટ પાસ્ટ ઓફ મેનક્રાઇન્ડ. આ શું છે? ઇતિહાસ એટલે માનવ જીવનનો સંપૂર્ણ ભૂતકાળ છે એમ. કોઈ પણ બાબત એવી નથી કે બાબત ઇતિહાસના દાયરામાંથી બહાર હોઈ શકે એમ. હમણાં જ આપણે વાત કરી પ્રમાણે કે રાજકારણ, સમાજકારણ, અર્થકારણ, સંસ્કૃતિ, ધર્મ, સાહિત્ય, શિક્ષણ, આ બધી જ બાબતો છે આવે એમ. બીજી એક મહત્ત્વની વાત જે હું પહેલાંના પાયામાં કહું છું કે ઇતિહાસ એટલે માત્ર શહેરો કેન્દ્રી ઇતિહાસ નહીં હોવો જોઈએ, બરાબર. ભારત જેવા જે દેશો છે એ દેશોમાં તો શહેરો જે છે અર્બન કેન્દ્રીય હિસ્ટ્રીની હોવો જોઈએ. આજે પણ ગુજરાત જેવું વિકસિત જે સ્ટેટ છે એમાં પણ 65% લોકો જે છે એ ગામડામાં રહે છે, અને લગભગ 65-67% જેટલા લોકો જે છે એ ખેતી ઉપર નિર્ભર છે. હવે તમે ગામડાઓને એવોઇડ કરી અને ખેતીને એવોઇડ કરી અને ભારતનો ઇતિહાસ તો શું, વિશ્વનો કોઈ પણ દેશનો ઇતિહાસ તમે ના લખી શકો એમ. એ જ રીતે સમાજના જુદા જુદા જે સમૂહો છે એમ, દાખલા તરીકે દલિત સમૂહ છે, આખા ભારત લેવલ ઉપર 14% વસ્તી છે એમ. આદિવાસી સમૂહની વાત કરો તો 8% જે વસ્તી છે એ છે સ્ત્રીઓ. એક અનિવાર્ય અર્ધાંગનાની કલ્પના કરી છે આપણે ત્યાં તો એક અડધું અંગ છે, એટલે 48-49% વસ્તી સ્ત્રીઓની છે. તો એ બધાને એવોઇડ કરી અને તમે ભારતનો ઇતિહાસ કે વિશ્વનો ઇતિહાસ કેવી રીતે લખી શકાય? એટલે આ બધી જે બાબતો છે, મારી જે વિભાવના છે, વિભાવનાના કેન્દ્રમાં આ બાબતો આવે છે એમ, કે ઇતિહાસમાં સામાન્ય મનુષ્ય અથવા સામાન્ય જે માણસો છે એ પણ એના કેન્દ્રમાં રહેવો જોઈએ. કારણ કે આપણો જે ઇતિહાસ છે માત્ર દિલ્હીમાં કે ગાંધીનગરમાં કે રાજ્યોના જે પાટનગર છે એમાં નથી ઘડાતો, બરાબર છે. માત્ર રાજકારણીઓ દેશનો ઇતિહાસ નથી ઘડતા, પણ ગામડામાં બેઠેલો જે ખેડૂત છે કે આમ જે મનુષ્ય છે, પેલો લુહાર પોતાની કોઢમાં બેઠો બેઠો પણ એ ભારતના ઇતિહાસનું ઘડતર કરતો હોય છે. એ તલવારો મુઘલોની કોણ બનાવતો હતો? પહેલાંની તોપ કોણે બનાવી હશે, બરાબર છે. આ મોટા મોટા સામ્રાજ્યો કે લાલ કિલ્લો કે તાજમહેલ કેવી રીતે બન્યો? એ ખેડૂતોનો જે પરસેવો અને ખેડૂતો જે ટેક્સ આપતા હતા એ ટેક્સમાંથી આ બધી ઇમારતો બની છે. એટલે ઇતિહાસમાં એમનું જે કોન્ટ્રીબ્યુશન છે એ કોન્ટ્રીબ્યુશનને તમે ન લાવો એના જે પ્રધાનને, ત્યાં સુધી ભારતનો ઇતિહાસ અધૂરો છે, આવું મારું સ્પષ્ટપણે માનવું છે. અરુણભાઈ, સમયનો અભાવ છે એટલે આપણે છેલ્લે હવે સંદર્ભ ગ્રંથો, દર્શક મિત્રો, આ ઇતિહાસની વિભાવના ઉપર આપે જો વધારે જાણવું હોય તો અમે કેટલાક સંદર્ભ ગ્રંથો અહીંયા લખેલા છે, આપને નોંધી પણ શકો છો. આ રસિકલાલ પરીખનું જે પુસ્તક છે એ 1868માં ગુજરાત યુનિવર્સિટીમાં જ્યારે એક વ્યાખ્યાનમાળાઓ થતી હતી, ગોવર્ધનરામ ત્રિપાઠી એટલે આપણા એક બહુ જ મોટા સાહિત્યકાર જેને સરસ્વતી ચંદ્ર નામની નવલકથા લખી, એમના નામ ઉપરથી વ્યાખ્યાનમાળા ચાલી, ત્યારે આ રસિકભાઈ આપણા એક બહુ જ મોટા, મને બહુ દુઃખ થાય છે, કમનસીબ છે કે આ ચોપડી ગુજરાતીમાં લખાઈ છે એમ. કદાચ અંગ્રેજીમાં લખાયું હોત તો વિશ્વમાં જે કેટલાક સારા મેથોડોલોજીના પુસ્તકો છે એ પુસ્તકોમાં આ ઇતિહાસ સ્વરૂપ અને પદ્ધતિનો સમાવેશ થાત. ગુજરાત યુનિવર્સિટીનું પ્રકાશન છે, અમે એનો ગૌરવ લઈએ છીએ કે અમે આ પ્રકાશિત કરેલી એમ. એ 5 વ્યાખ્યાનો છે અને એની કિંમત 5 રૂપિયા છે એમ. માત્ર 5 રૂપિયામાં આટલું સરસ, સુંદર અને વિશ્લેષણાત્મક પુસ્તક, તમારી મેથડની સમાજ વધારવાનું પુસ્તક મેં ગુજરાતી ભાષામાં જોયું નથી એમ. બાકી પણ પુસ્તકો એ રીતે ગુણવત્તાસભર પુસ્તકો આપણે પસંદ કર્યા છે. અરુણભાઈ,
રેનિયરના પુસ્તક હિસ્ટ્રી ઇઝ પર્પઝ એન્ડ મેથડ. દર્શક મિત્રો, આપનો અને અરુણભાઈનો આપના વતી અને અમારી સંધાન ટીમ વતી અરુણભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ, ધન્યવાદ, આભાર. Sandhan, All Gujarat Integrated Classroom. Satellite na madhyam thi jodti kadi, etle Sandhan.